હવે ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે, જેના માટે આ મહિનાની તારીખ 25મી પહેલા ફાર્મર રજિસ્ટ્રેશન હેઠળ ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. હવે ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે, જેના માટે આ મહિનાની તારીખ 25 પહેલાં ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે. આ નોંધણી કરવાથી ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળતાથી મળી રહેશે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. પીએમ કિસાન સન્માન નિધિના આગામી હપ્તા માટે આ નોંધણી ફરજિયાત છે. આ નોંધણી ગ્રામ પંચાયત પર જઈને પોર્ટલથી કરાવવાની રહેશે. આ સાથે ખેડૂતો જાતે પણ નોંધણી કરી શકશે, જેનાથી ખેડૂતોને કોઈપણ યોજનાનો લાભ સરળતાથી મળી રહેશે. આ કાર્ડ કઢાવવાથી ખેડૂતોને ધિરાણ પાક પીએમ સન્માન નિધિ જેવા લાભો ખેડૂતોને મળશે. આ નોંધણી કરાવવા માટે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર 8 અને નકલ 7-12ની વિગત સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયતના ઈ ગ્રામ સેન્ટર ખાતે VCE મારફતે નોંધણી કરાવી શકશે. નમસ્તે. ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા દ્વારા આવનાર નવા વર્ષ તેમજ દીપાવલી પ્રસંગે આપ સૌ ગ્રાહક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું નૂતન વર્ષ ખૂબ જ સુખ સમૃદ્ધિવાળું, આનંદિત અને તંદુરસ્તી બક્ષે તેવી પ્રભુને પ્રાર્થના, તેમજ નવા વર્ષ તેમજ દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બજારની ખરીદીમાં આપણે સૌ ખૂબ જ કાળજી રાખીએ, ખરીદીનું બિલ લઈએ, તેમજ જ્યાં પણ છેતરામણી જેવું લાગતું હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે. નમસ્તે. પ્રાંતિજ નગરના સૌ નગરજનો, નાગરિકો, શુભેચ્છકો, મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના મારા સૌ વાલા કાર્યકર ભાઈ બહેનો, આજથી શરૂ થતું દીપાવલીનું આ પાવન પર્વ આપ સૌ માટે લાભદાયી, ફળદાયી અને યશસ્વીની વડે એ શુભકામના પાઠવું છું. આવનારું નવું વર્ષ આપ સૌને ખૂબ લાભદાયી નીવડે એવી શુભેચ્છાઓ. આપ સૌ જાણો છો તેમ આપણે અત્યારે આઝાદીના અમૃત મહોત્સવમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે આજે આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આપણે પણ સૌ સાથે મળીને એમાં સહભાગી થઈએ. આવનારા દિવસોમાં આ રાષ્ટ્ર એક મજબૂત રાષ્ટ્ર તરીકે બહાર આવે એવી આપ સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું. પુનઃ આપ સૌને નવા વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ, નૂતન વર્ષાભિનંદન. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.